कोई मानसो हिंदू सना સ્વામિનારાયણના સંત નવતમ સ્વામીએ સ્વામિનારાયણને ગણાવ્યા ભગવાન કહ્યું સ્વામિનારાયણ ભગવાન છે જેને જ્યારે જોઈએ ત્યારે જવાબ આપવા તૈયાર વ્યક્તિગત ચર્ચાની પણ દર્શાવી તૈયારી સાળંગપુર હનુમાનજીની તકતી અને ચિત્રોને લઈને વિવાદ પર સંતો પણ આવ્યા મેદાને ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે હનુમાનજી આરાધ્ય દેવ છે બીજા કોઈની સામે નમન કરાવવા એ યોગ્ય નથી સાળંગપુર વિવાદને લઈ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પણ કહ્યું કે આ ચિત્રોથી સનાતન ધર્મની લાગણી દુભાઈ છે સાથે કહ્યું પહેલા પણ ભગવાન શિવ અને રામનું અપમાન કરવામાં આવ્યું હતું કચ્છ કબરાઉ મોગલધામના મણિધર બાપુએ કહ્યું કષ્ટભંજન દેવના અપમાન બદલ માફી માંગે જવાબદારો આ માત્ર હનુમાનજીનું નહીં પરંતુ 33 કરોડ દેવનું અને આખા રાષ્ટ્રનું સનાતન ધર્મનું અપમાન છે ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ પણ નોંધાવ્યો વિરોધ કહ્યું સ્વામિનારાયણના સંતો સનાતનીઓનું કરે છે બ્રેઇન વોશ હનુમાનજીને આવી રીતે દર્શાવવા અયોગ્ય કચ્છના એકલધામના મહંતે સાળંગપુર મંદિરમાં ભીતિચિત્ર મુદ્દે આપ્યું નિવેદન ઘટનાને દુઃખદ ગણાવી દૂર કરવાની માંગ કરી યોગી દેવનાથ બાપુએ વિરોધ નોંધાવ્યો અપમાન બદલ યોગ્ય કાર્યવાહીની માંગ કરી અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી કોઈ પણ ધર્મનું ઊંચું નીચું દેખાવાનું કાર્ય કોઈએ ન કરવું જોઈએ સાળંગપુરમાં ભીતિચિત્રોને લઈ મોટો વિવાદ અનેક સાધુ સંતો બાદ વિશ્વ હિન્દુ પરિષદ મેદાને વીએચપીના મહામંત્રી અશોક રાવલે વ્યક્ત કરી નારાજગી સાળંગપુર વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ વ્યક્ત કરી નારાજગી કહ્યું ભીતચિત્ર વિવાદ છે તે હટી જશે પણ ચિત્તચિત્રો દૂર કરવા પડશે સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાનો થઈ રહ્યો છે પ્રયાસ સાળંગપુર હનુમાનજીના ચિત્ર વિવાદ મામલે જૂનાગઢ ભવના તળેટીના સાધુ સંતોમાં રોષ જૂનાગઢ ગૌરક્ષક આશ્રમના મહંત શેરનાથ બાપુની પ્રતિક્રિયા કહ્યું આ ચિત્ર તાત્કાલિક હટાવી સમગ્ર સનાતન હિન્દુ ધર્મની માફી માંગવી જોઈએ સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવા મુદ્દે રાજકોટના વકીલે લીગલ નોટિસ ફટકારી એડવોકેટ રવિ રાઠોડે સ્વામિનારાયણના સંતોને ફટકારી નોટિસ હનુમાનજીના વિવાદિત ભીતિચિત્ર સામે રોષ ઠાલવ્યો ભીતિચિત્ર વિવાદ મુદ્દે રાજકોટ કરણી સેના અને સાધુ સમાજ મેદાને 5 તારીખ સુધીમાં ચિત્રો નહીં હટાવાય તો આંદોલનની આપી ચીમકી કરણી સેનાએ કહ્યું ભીતિચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહનું સાળંગપુર વિવાદમાં નિવેદન કોંગ્રેસ ધર્મ નિરપેક્ષ સત્તામાં માને છે ધાર્મિક બાબતોમાં નિવેદન બાજથી રાજકારણીઓ દૂર રહેવું જોઈએ ધર્મના સંવાહકો જ ધર્મની વાત કરે તે યોગ્ય ખેડાના ડાકોરમાં વીઆઈપી દર્શન મામલે મળેલી બેઠકમાં ન આવ્યો કોઈ ઉકેલ ડાકોર ટેમ્પલ કમિટી અને હિન્દુ આગેવાનો વચ્ચે મળી હતી બેઠક હિન્દુ સંગઠનોનો વિરોધ યથાવત રહેશે ડાકોર અંશુળરાય મંદિરના મેનેજરનું નિવેદન સન્મુખ દર્શનના નિર્ણયને ગણાવ્યો યોગ્ય કહ્યું વીઆઈપી દર્શન નામ જ ખોટું સન્મુખ દર્શન માટે લેવાઈ રહ્યા છે રૂપિયા ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન મુદ્દે ભક્તોએ પણ વ્યક્ત કર્યો રોષ કહ્યું મંદિરમાં વીઆઈપી કલ્ચર ન હોવું જોઈએ તમામ ભક્તો માટે હોવી જોઈએ સમાન વ્યવસ્થા યાત્રાધામ અંબાજી મંદિર તરફથી ટોકન મામલે ખુલાસો અંબાજી મંદિરમાં દર્શન માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી મંદિરના નિરીક્ષક મિતેશ પંડ્યાએ આપી માહિતી મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી સરકારી વકીલ પીડિતોના વકીલે કરી દલીલો પીડિતોના વકીલે મુખ્ય 4 બાબતે કરી રજૂઆત ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની માંગ કરાઈ મૃતકો અને ઇજાગ્રસ્તોને કયા પ્રકારે વળતર ચૂકવાશે આ ઉપરાંત મૃતકોના સંતાનોને શિક્ષણ વ્યવસ્થા આપવા પણ રજૂઆત કરી ગુજરાત હાઈકોર્ટે મૃતકોના સંતાનોના યોગ્ય શિક્ષણની વ્યવસ્થા માટે સરકાર પાસે માંગ્યો જવાબ જવાબદારો સામે અત્યાર સુધી લેવાયેલા પગલા મુદ્દે પણ રજૂ કરવા આપ્યો નિર્દેશ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓ ગુમ થવા મામલે મોટો ખુલાસો ઝડપાયેલા આરોપી સંજય પાસેથી નર્સિંગની 14 ઉપરાંત 6થી વધુ ઉત્તરવહીઓ મળી 6 ઉત્તરવહી ફિઝિયોથેરેપીના વિદ્યાર્થીની હોવાનું સામે આવ્યું ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા ગોંડલમાં નાસ્તાના પૈસા માંગતા દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો નાસ્તાના 290 રૂપિયા માંગતા આરોપીએ ઝઘડો કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ અમદાવાદ શહેરમાં ગુલબાઈ ટેકરા નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ જૂટવી બાઇક ચાલક ફરાર થયો બાઇક સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ મહાઠગ કિરણ પટેલને શ્રીનગરની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ જેલમાં જ રહેવું પડશે હવે કિરણ પટેલને અમદાવાદના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાશે શ્રીનગરની કોર્ટમાં 6 મહિના બાદ મળ્યા છે જામીન
સુરતના મોટા વરાછામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 5 આરોપીઓની ધરપકડ કરાઈ. લોન મંજૂર કરી આપવાના બહાને અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી રોકડ મોબાઈલ કોમ્પ્યુટર સહિત 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના સ્વામિનારાયણ ચોકમાં ગ્રાહકે વેપારી પર હુમલો કર્યો. રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ જમવા મુદ્દે ગ્રાહક અને વેપારી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. અનલિમિટેડમાં વેપારીએ મર્યાદામાં જમવાનું કહેતા ગ્રાહક અને તેનું ગ્રુપ ઉશ્કેરાયું. અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ. જૂના ઝઘડાની અદાવતમાં 2 આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ. વડોદરામાં યુવક અને યુવતીને પકડી વિડીયો વાયરલ કરવાના મામલે પર્દાફાશ. ગોત્રી પોલીસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી. આર્મી ઓફ મહેદી ગ્રુપના અન્ય 9 શખ્સોની પણ અટકાયત કરાઈ. ગ્રુપના 20 એક્ટિવ મેમ્બરની પોલીસે પૂછપરછ કરી. સુરતના બોરીગાડા ગામે ચાલતા કતલખાનાનો પર્દાફાશ. કોલાકુઈ ફળિયામાં જનતા રેડ થતા પિકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો. સ્થળ પર મૃત હાલતમાં વાછરડું પણ મળી આવ્યું. ઘટનાની જાણ થતા માંડવી પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. કોન્સ્ટેબલે વેપારીને 8 લાખ રૂપિયા ઓછીના આપી કરોડોની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ. પોલીસે હાથ ધરી તપાસ. વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના જનરલ અને પરીક્ષા ફંડમાંથી 1 કરોડ કરતા વધુની ઉચાપતિ ફરિયાદ. કેમ્પસમાં આવેલી બેંકના 3 કર્મચારીઓએ 1.19 કરોડની ઉચાપતનો આરોપ. યુનિયન બેંકના મેનેજરે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. મહીસાગરમાં ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતી ઘટના. ભાઈએ સગી સગીર બહેન સાથે આચર્યું દુષ્કૃત્ય. સગીરાએ બાળકીને જન્મ આપતા આરોપીની પોલ ખુલી. પોલીસે આરોપીને કરી અટકાયત. ગુડ્સ ટ્રેનના રેલવે ટ્રેક પરથી 45 લાખથી વધુના કોપર વાયર અને કેબલની ચોરી કરનારા આરોપીઓને ઝડપી પડાયા. પોલીસે પંજાબી ગેંગના 6 આરોપીની ધરપકડ કરી 6.68 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. દાહોદના ગરબાડામાં રિક્ષામાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો. મધ્યપ્રદેશથી બાઇક પર પાયલોટિંગ કરી આરોપીઓ રિક્ષામાં લાવતા હતા દારૂ. 97,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ. દાહોદના ભી ગામમાં રિવોલ્વર, 7 કારતૂસ અને દારૂ સાથે યુવક ઝડપાયો. ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીની કરી ધરપકડ. ઝડપાયેલો શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાનો પણ આરોપ. દાહોદમાં તહેવાર મનાવવા જઈ રહેલા દંપતી સાથે લૂંટ. જેસાવાડાથી નઠેલાવ રસ્તા પર દંપતી સાથે મારામારી કરી દાગીના સહિત રોકડની લૂંટ કરી. 5 બુકાનીધારીઓ લૂંટ કરીને ફરાર થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ ફરી નશો કરતા ઝડપાયા. ઘરની છત પર બેસીને દારૂ પીતા હોવાથી પોલીસે પકડ્યા. આશિષ કુંજડિયા નશાની હાલતમાં બકવાસ કરતા હોવાનો આરોપ. ગોધરામાં રેવન્યુ તલાટી 3,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ છટકું ગોઠવી તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો. તલાટીએ ફરિયાદી પાસેથી પેઢીનામામાં વારસાઈ નોંધ કરવા માંગી હતી લાંચ. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં યુવાનની હત્યાના કેસમાં 2 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર. જૂની અદાવતના કારણે મંદુખ રાખી છરી વડે યુવક પર કર્યો હતો હુમલો. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર લીધું કબજે. જેતપુર સિનેમામાં રાષ્ટ્રગીત બાબતે મારામારી. યુવકે રાષ્ટ્રગીત સમયે ઉભા થવાનું કહેતા 5-6 શખ્સોએ માર માર્યાનો આરોપ. હિન્દુ સંગઠનો અને સ્થાનિકોએ વિરોધ નોંધાવી કાર્યવાહીની કરી માંગ. મહેસાણાના કડીના રાજપુર ગામે કવ્વાલીના કાર્યક્રમમાં મારામારી થઈ. ચાલુ કાર્યક્રમમાં મારામારીથી લોકોમાં દોડધામ મચી ગઈ. 10 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. ચાલુ કાર્યક્રમમાં બહારથી આવેલા દર્શકોને માર મારતા ખુરશીઓ ઉડી. નવસારીના ડાભેલ ગામમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો. 4 લોકોએ જૂની અદાવત રાખી લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો કર્યો. યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી. હળવદના મેરુપર ગામે ખેત શ્રમિકની હત્યા. શ્રમિકો વચ્ચે પથ્થરમારો થતા શ્રમિકનું મોત થયું. હળવદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી. મોરબીના હળવદના રણછોડગઢમાં 2 પરિવાર વચ્ચે મારામારી. કાર ધીમી ચલાવવા મુદ્દે થયેલી બબાલમાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. હળવદ પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી. ભાવનગરના ઘોઘામાં દરિયા કિનારે રમાતા જુગારધામ મામલે તપાસનો ધમધમાટ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા. ઘોઘા પોલીસની મંજૂરીથી જુગાર રમાતો હોવાનો છે આરોપ. આરોપી 12,000 હપ્તો આપતો હોવાની કરે છે વાત. મોરબી એલસીબીનો જુગાર ધામ પર દરોડો. પોલીસે 6 શખ્સોને જુગાર રમતા ઝડપી 14.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. 50 રોડ પર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 502માં રમાડવામાં આવતો હતો જુગાર. મોરબીના ટંકારાના જબલપુર ગામે નિશાચરોનું નાઇટ પેટ્રોલિંગ.
रात्र ग्रामजनों जागी जता निशाचरोए माथा में तीक्ष्ण हथियार वड़े हुमलो करी फरार थे गया। घटना ने लई नथी नोधाई पुलिस फरियाद। आगामी एक अठवाडिया सुधी राज्य में वरसाद की शक्यता नहीं। एक सप्ताह में सौराष्ट्र कच्छ उत्तर गुजरात सूकू रहेशे। दक्षिण गुजरात में सामान्य वरसाद की शक्यता। छेल्ला 10 वर्षना ऑगस्ट नो सौथी ओछो वरसाद नोधायो। राज्य सरकार नो खेडूत लक्ष्य वधु एक महत्वपूर्ण निर्णय। 14 जिल्ला उपरांत ना जिल्लाओ में पण मळशे 10 कलाक वीजळी। राज्य ना 14 जिल्ला उपरांत ना जिल्ला ना खेडूतोने पण मळशे लाभ। भावनगर, पोरबंदर, गीर सोमनाथ, बोटाद, मोरबी ने 10 कलाक वीजळी मळशे। सौराष्ट्रना 5 जिल्ला में 2 सप्टेम्बर थी सरकारना नवा निर्णय नुं अमलीकरण कराशे। ऊर्जा मंत्री कनु देसाईए करी जाहेरात। पंचमहाल जिल्लाना हड़फ डेममांथी सिंचाई माटे केनालमां पाणी छोड़ायुं। वरसादना अभावे सुकाई रहेला पाकने जीवनदान मळशे। धारासभ्य अने पदाधिकारीओनी हाजरीमां नीरना वधामणा कराया। बोटादना कुंडळ स्वामीनारायण मंदिर परिसरमां पण हनुमानजीनी मूर्तिने लईने विवाद। मूर्तिमां हनुमानजी स्वामीनारायण संप्रदायना साधु नीलकंठ वर्णीने फळाहार अर्पण करता जोवा मळ्या। સુરેન્દ્રનગરમાં હાથમાં હથિયાર સાથે વિડીયો બનાવનાર શખ્સો ઝડપાયા। પોલીસે વિડીયોમાં જોવા મળતા 7 યુવકની કરી ધરપકડ। શહેરના ભોગાવો રિવરફ્રન્ટ પર જઈને આરોપીએ હથિયાર સાથે બનાવ્યો હતો વિડીયો। સાબરકાંઠામાં મધુનેશ્વર દાદાના મેળાનું આયોજન। ભાદરવા માસમાં યોજાતા મેળાના આયોજન મુદ્દે જાહેર હરાજી। મનોરંજન વિભાગ માટેની હરાજી 25.21 લાખ સુધી પહોંચી। સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઈવે પર અકસ્માત। બેકાબુ કાર રોડ નજીક ઝાડ સાથે અથડાઈને ખેતરમાં ઘૂસી સદનસીબે કારમાં સવાર 5 વ્યક્તિઓનો બચાવ। બનાસકાંઠાના થરાદ વાવ રોડ પર શટલ ચાલકો બન્યા બેફામ। માલવાહક ગાડીમાં ખીચોખીચ ભરેલા મુસાફરોનો વિડીયો થયો વાયરલ। માલવાહક પિકઅપમાં મુસાફરોને કેબિન પર બેસાડ્યા। કેટલાક મુસાફરો વાહનમાં લટકતા દેખાયા। સુરેન્દ્રનગરમાં ખાનગી બસના ચાલકે ઉડાવ્યા ટ્રાફિકના નિયમના ધજાગરા। બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી બેફામ બસ હંકારી। વિડીયો લીમડી અમદાવાદ હાઈવે પરનો હોવાનો દાવો। સાબરકાંઠાના ખેડબ્રહ્માં બસ સ્ટેન્ડ નજીક આખલાઓ યુદ્ધે ચડ્યા। અડધો કલાક સુધી બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા નાસભાગ મચી। માર્કેટ પાસે આવેલી હોસ્પિટલમાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। બનાસકાંઠાના પાલનપુરની બ્રિજેશ્વરી કોલોનીમાં મહિલાને અડફેટે લીધી। આખલાના હુમલામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ। રખડતા ઢોર પર અંકુશ લાવવા તંત્ર બેજવાબદાર હોવાના આક્ષેપ લાગ્યા। રાજકોટના પડદરીના થોરિયાડી ગામે શ્વાન હડકાયા થયા। 15 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા। અમુક વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા। સૌથી વધુ ખેડૂત પરિવારના લોકો ભોગ બન્યા। જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે કવાયત। ભાજપે પ્રમુખ ઉપપ્રમુખોની વરણી માટે સેન્સ લેવાઈ। દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા બાદ પ્રદેશમાં રિપોર્ટ મોકલાશે। એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો ફોર્મ ભરવામાં ગેરરીતિ કરતા હોવાના આક્ષેપ। પરીક્ષાના ઉમેદવારે જ ઉઠાવ્યો અવાજ। ખોટા વિદ્યાર્થીઓના કારણે સાચા ઉમેદવારને અન્યાય થવાની ભીતિ કરી વ્યક્ત। છોટાઉદેપુર નગરપાલિકાના સંચાલનના અભાવે ગાર્ડનની હાલત દયનીય। બહારથી સુંદર દેખાતા ગાર્ડનમાં લોકો જવા માટે પણ તૈયાર નથી। 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું। પાલિકા દ્વારા જાળવણીનો અભાવ હોવાના લાગ્યા આરોપ। બનાસકાંઠા જિલ્લાની આશા બહેનોમાં રોષ। પગાર વધારા સહિત પડતર પ્રશ્નોના નિરાકરણની માગણી। માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। પાટણના હરીજમાં પ્રાથમિક શાળાને વિદ્યાર્થીઓના વાલીઓએ કરી તાળાબંધી। શિક્ષક અને શિક્ષિકાની લડાઈની અભ્યાસ પર અસર થતી હોવાનો આરોપ કરાયો। શિક્ષકોની બદલીની માંગ સાથે વાલીઓએ કર્યું વિરોધ પ્રદર્શન। સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો, જેમાં અરવલ્લી જિલ્લો બાકાત રહેતા રજૂઆત કરાઈ। પૂર્વ વિપક્ષ નેતા અરુણ પટેલે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર લખી અરવલ્લી જિલ્લામાં 10 કલાક વીજળી આપવાની માંગ કરી। જેતપુરની એક રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળતા વિવાદ। જગડ નામની રેસ્ટોરન્ટના ભોજનનો વિડીયો હોવાનો દાવો। રેસ્ટોરન્ટ સામે કાર્યવાહીની માંગ। જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ। શહેરમાં દોડતા 21 લાખ વાહનોના ટ્રાફિકને કંટ્રોલ કરવા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ। 44 પૈકી 36 ટ્રાફિક જંકશનો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવાનું શરૂ કર્યું। વાહન ચાલકોને અનાઉન્સમેન્ટ સિસ્ટમથી અપાય છે સૂચના। મહેસાણામાં ધરુઈ ડેમ તરફ જતી કેનાલમાં કાર પલટી ગઈ। ડેમની સાઇટના કોન્ટ્રાક્ટરે કાબુ ગુમાવતા ગાય અને બાઇકને અડફેટે લીધી। બોલેરો ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। નવસારી શહેરના ખત્રીવાડમાં નશામાં ધૂત કાર ચાલકે 2 કાર અને 2 વ્હીલરને અડફેટે લીધા। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો। ગાડીમાંથી દારૂના ટીન મળી આવ્યા। કાર ચાલક NRI હોવાની ચર્ચા।
વીરાવળ નગરપાલિકાની સરકારી કારનો અકસ્માત. જૂનાગઢથી પરત ફરતી વખતે કેશોદ નજીક પાણીધ્રા નજીક ટેન્કર સાથે કાર અથડાઈ. સદનસીબે કારમાં સવાર પાલિકા પ્રમુખ અને કાર ચાલકનો બચાવ. વલભીપુર બરવાડા હાઈવે પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી હાથ ધરી તપાસ. વાપી જીઆઈડીસીમાં ફેઝ નંબર 4માં આવેલી એક કંપનીમાં આગ લાગી. સીઆરએન વુડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. 3થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર મેળવ્યો કાબુ. કોઈ ઈજા કે જાનહાની નહીં. આગામી ચોમાસું સત્રને લઈ ભાજપે 156 ધારાસભ્ય માટે 3-લાઇન વ્હીપ જાહેર કર્યો. આગામી ચોમાસા સત્રના 3 દિવસ દરમિયાન તમામ એમએલએને હાજર રહેવા સૂચના અપાઈ. ઉત્તર ગુજરાતમાં આવનાર સમયમાં તમામ તળાવો ભરાશે. મહેસાણાના ઊંઝાના બ્રાહ્મણવાડામાં બોલ્યા ઋષિકેશ પટેલ. ઉત્તર ગુજરાતના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય. બારડોલી નગર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરાયું. નવા પ્રમુખ તરીકે અનંત જૈનની વરણી કરાઈ. સતત બીજી ટર્મમાં મહામંત્રી તરીકે જગદીશ પટેલ અને સુરેન્દ્રસિંહ પરમારની મહામંત્રી તરીકે વરણી કરાઈ. બનાસકાંઠાના ડીસા સ્થિત ખરીદ વેચાણ સંઘમાં આખરે વહીવટદાર નિમાયા. રાજ્ય સરકારે તાલુકા ખરીદ વેચાણ સંઘની વહીવટી સમિતિને હટાવી વહીવટદારની કરી નિમણૂક. પાટણ જિલ્લા રજિસ્ટ્રાર શિવપાલસિંહ ઝાલાને સોંપાઈ જવાબદારી. સુરતના અલથાણ વિસ્તારની સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરાયું. પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી લિફ્ટ. કોન્ક્રીટની દિવાલ તોડી ફાયર વિભાગે તમામ લોકોનું કર્યું રેસ્ક્યુ. રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન આપવાની ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી. નેશનલ હાઈવેથી એરપોર્ટ સુધી બંને બાજુએ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઈ. શહેરના જુદા જુદા વિસ્તારમાં પિકઅપ અને ડ્રોપિંગ પોઈન્ટ બનાવવાની રજૂઆત કરી. રાજકોટમાં વાણિયાવાડીમાં સરકારી જમીન પર બાંધેલા ઢોરને લઈ ઢોર પકડ પાર્ટી અને મહિલાઓ વચ્ચે બબાલ થઈ. જમીન ખાલી કરવા આવેલ ઢોર પકડ પાર્ટી સાથે મહિલાઓએ ગાળાગાળી કરી. ઢોર પકડ પાર્ટીના કબજામાંથી ઢોર છોડાવી ગઈ. સુરતમાં ખેડૂત સમાજની ઓફિસ તોડવાનો મામલો. ખેડૂત સમાજે પોલીસ કમિશનરને રજૂઆત કરી. પોલીસે ખોટી રીતે સમાજના સભ્યોની ધરપકડ કર્યાની પણ રજૂઆત કરી. એસીપી પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ઉચ્ચારી ચીમકી.